પોલીસના સમર્થનમાં મહાકાલ સેના. તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈ રાજ્યવ્યાપી મહાઆંદોલન છેડવામાં આવ્યું છે અને રાજ્યની જનતાને પણ સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં મહાકાલ સેનાએ સમર્થન આપ્યું હતું અને ડીસામાં બનાસ નદીના પુલ પાસે ચક્કાજામ કરતા 2-3 કિલોમીટર સુધી ચક્કાજામ સર્જાયો હતો અને હજારો વાહનો અટવાઈ ગયા હતા. ગુજરાત પોલીસ દ્વારા પે ગ્રેડ મામલે મહાઆંદોલન છેડવામાં આવ્યું છે. આ રાજ્યવ્યાપી આંદોલનને લઈ સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં અલગ અલગ સ્થળો પર અલગ અલગ સંગઠનો આ મહાઆંદોલનને સમર્થન આપી રહ્યા છે. રાજ્યમાં આ આંદોલનને સમર્થનમાં લોકો દ્વારા ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિવિધ સંગઠનોની સાથે હવે ગુજરાતમાં આંદોલનમાં મહાકાલ સેના પણ જોડાઈ છે અને આ મહાકાલ સેના દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં મહાકાલ સેના દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં ચક્કાજામ કર્યા બાદ ડીસા શહેરના પ્રવેશ દ્વારા સમાન બનાસ નદીના બ્રિજ નજીક નેશનલ હાઈવે પર ગાડીઓ મૂકીને ચક્કાજામ કરવામાં આવ્યું હતું. લગભગ 1 કલાક સુધી ચક્કાજામ રાખતા 2-3 કિલોમીટર સુધી ભારે ટ્રાફિક સર્જાઈ ગયો હતો. મહાકાલ સેના દ્વારા ડીસા ખાતે મહાઆંદોલનના સમર્થનમાં ચક્કાજામ કરતા 3 કિલોમીટર જેટલા લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. તે દરમિયાન એક એમ્બ્યુલન્સ આ ચક્કાજામમાં ફસાઈ જતાં મહાકાલ સેનાના સૈનિકોએ તાત્કાલિક ટ્રાફિકમાં ફસાયેલી આ એમ્બ્યુલન્સને બહાર નીકળવા માટેનો રસ્તો કરી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહાકાલ સેના દ્વારા આંદોલનને સમર્થન આપવા માટે અન્ય લોકોને પણ અપીલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની તમામ જનતાની રાત દિવસ જે પોલીસ ગુજરાત પોલીસ આપણી એમને જાનની જોખમે આપણી સેવા કરતી હોય છે. આપણી ગમે આમ આદમી ગમે એની ગમે રાતના ગમે તકલીફ પડે તો પોલીસ દોડીને આવતી હોય છે અને હવે આજે એમને જ તકલીફ છે તો આપણી બધી જનતાને પોલીસને સપોર્ટ કરવો જોઈએ. આપણે એમની માંગો પૂરી કરવાની સરકારને અપીલ કરીએ છીએ. અમારી મહાકાલ સેના પોલીસના પૂરા ઓલામાં સપોર્ટ મળશે. અમારી મહાકાલ સેના ગુજરાત પોલીસ સાથે છે અને રહેશે. ને આજે રોજ અમે ડીસા હાઈવે ઉપર ચક્કાજામ એમના માટે કરીએ છીએ. ડીસામાં મહાકાલ સેના દ્વારા આજે પોલીસની સમર્થનમાં મહાઆંદોલનને સમર્થન આપવામાં આવતા ડીસામાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પરંતુ સમર્થનમાં આપવામાં આવેલા આંદોલન દરમિયાન જે રીતે મહાકાલ સેના દ્વારા આપાતકાલીન સેવા માનવામાં આવતી એમ્બ્યુલન્સની સેવાને સહી સલામત રીતે બહાર નીકાળી હતી તે દ્રશ્યો ખરેખર પ્રશંસનીય હતા અને દેશમાં અલગ અલગ સ્થળો પર જે આંદોલન ચાલી રહ્યા છે તે આંદોલનકારીઓએ પણ શીખ લેવી જરૂરી છે. ડીસાથી રવિ ગોસ્વામી સાથે અમિત ગોસ્વામીનો રિપોર્ટ.